નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. ત્રણ વર્ષની આહાના ગંભીર બીમારીથી પીડિત પિતાએ પીએમ મોદી પાસે માંગી મદદ. કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. ચાલુ માસના પગારથી મળશે વધેલું ભથ્થું. આતંકી બુરહાન વાનીની વરસી. હિંસાની આશંકાને લીધે કાશ્મીરમાં હાઈ એલર્ટ. કોંગ્રેસે સંગઠનને નજરઅંદાજ કરવાની કિંમત ચૂકવવી પડી. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરે પાર્ટી ઉપર ઠાલવ્યો રોષ. સમાચાર જોઈએ વિગતવાર. એક એવી ઘટના સામે આવી છે જેને જોતા ચકિત થઈ જશો. વાત છે હૈદરાબાદની, જ્યાં ત્રણ વર્ષની આહાના નામની બાળકી રડે છે તો આંખમાંથી આંસુના બદલે લોહી નીકળે છે. આ અજીબો ગરીબ બીમારી સામે ડોક્ટરો પણ લાચાર બની ગયા છે. તો બીજી તરફ બાળકીના પિતાએ પીએમ મોદી પાસે મદદની વિનંતી કરી છે. હિન્દીમાં ખૂન કે આંસુ રોના પડેગા એવી કહેવત ખૂબ જ પ્રચલિત છે. પરંતુ વાસ્તવમાં કોઈની આંખોમાંથી લોહીના આંસુ નીકળતા હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. હૈદરાબાદી રહેતી એક 3 વર્ષની બાળકી આહાના જ્યારે પણ રડે છે ત્યારે તેની આંખમાંથી આંસુ તરીકે પાણી નહીં પણ લોહી નીકળે છે. અજીબો ગરીબ બીમારીને લઈને આહાનાના માતા પિતા નહીં ડોક્ટરો પણ રડી ગયા છે. ડોક્ટરોનું કહેવું છે કે સારવાર બાદ આંખોમાંથી લોહી નીકળવાનું પ્રમાણ થોડું ઓછું થયું છે, પરંતુ તેના કાયમી ઉકેલ અંગે કંઈ કહી શકાય તેમ નથી. ડોક્ટરનું કહેવું છે કે આ હેમેડેટ્રોસી નામની દુર્લભ બીમારી હોઈ શકે છે. આ બીમારીમાં વ્યક્તિનો પરસેવો અને આંસુ તેના લોહી સાથે મિક્સ થઈ જાય છે. એટલે કે જ્યારે પણ પરસેવો નીકળે છે અને આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે લોહીના સ્વરૂપમાં નીકળે છે. જ્યારે આહાનાના પિતા મોહમ્મદ અફઝલનું કહેવું છે કે જ્યારે પણ હું આ સમસ્યાનો કાયમી ઉકેલ અંગે ડોક્ટરને પૂછું છું તો તેઓ કોઈ ચોક્કસ જવાબ આપી શકતા નથી. કભી નાક સે અબ તો બોમ્બે સે ભી જા રહા હૈ, પ્રાઇવેટ પાર્ટ સે જાતા હૈ. જબ ભી એપિસોડ હુઆ લે લેકે આના હૈ ઇનકો, યહાં પર ઠીક કરકે ફિર ઘર કો લેકે જાના હૈ. તો કભી રાત મે ભી હો જાતા, અનકોન્શિયસ હો જાતે. ઓર મે બોમ્બે મે બતાયા હું, બેંગલોર મે બતાયા હું, સીએમસી બેંગલોર મે બતાયા હું. પર એ કતના ઇલાજ કબ તક ચલેગા ક્યા ચલેગા ના ડોક્ટર બોલ સક રહે ના હમ દેખ રહે, ક્યુકિ ચલતે જા રહા હૈ ટ્રીટમેન્ટ. અબ ડોક્ટર સે પૂછે યે કબ ખતમ હોગા વો તો નોગા ભી નહીં એક્સપેક્ટ કરે, ક્યુકિ બહુત રેર બીમારી હૈ બોલે વો લોગ. અબ તક દેખે તો મેં જીતના ભી ફાઇનાન્શિયલ પ્રોબ્લમ હુઆ, મેરે ફ્રેન્ડ્સ મેં જીતના ભી હુઆ ઉઠા લીએ સમજીએ. અબ મેં ગવર્નમેન્ટ સે ઇતના અપીલ કરૂંગા કે જો ભી હૈ યે ટ્રીટમેન્ટ આગે તક કહાં તક જાયેગા, ઉસકા થોડા અગર મેરી બચ્ચી કે વાસ્તે કુછ હેલ્પ કર સકે તો બહુત અચ્છી. ब्यूरो रिपोर्ट, सीएन 24 न्यूज. દેશભરના 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓનું વધેલું ભથ્થું ચાલુ માસના પગારથી મળશે. મહત્વનું છે કે ગત મહિને 7મા પગાર પંચની ભલામણોને લઈ વધેલા ભથ્થાને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણો અનુસાર વધેલું ભથ્થું જુલાઈના પગારથી મળશે. કેન્દ્ર સરકારના નિર્ણયથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. આ સાથે જ સરકારે સિયાચીનમાં તૈનાત સૈનિકોને ઉગ્રવાદ વિરોધી અભિયાનનો તથા નક્સલ વિસ્તારોમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓનું જોખમ ભથ્થું 2 ગણાથી વધારી દીધું છે. દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનના તૈનાત સૈનિકોને આપવામાં આવનાર ભથ્થું 14,000 રૂપિયાથી પ્રતિ મહિનાથી વધારીને 30,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓ માટે આ ભથ્થું 21,000 રૂપિયાથી વધારી 42,500 રૂપિયા કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત મહિને 7મા પગાર પંચની ભલામણો અનુસાર વધેલા ભથ્થાને મંજૂરી આપી. આના કારણે સરકારની તિજોરી પર 30,748 કરોડનો બોજો પડશે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોતની પ્રથમ વર્ષી છે. રાજ્ય પ્રશાસન અને પોલીસે તકેદારીને લઈ કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. તો તંત્ર દ્વારા અમરનાથ યાત્રા પર 1 દિવસ માટે રોકી દેવામાં આવી છે.
હિઝબુલ મુજાહિદીનના આતંકી બુરહાન વાનીના મોતની એક વર્ષ થઈ ગયું છે. તેમ છતાં કાશ્મીર સરકારની પરેશાની ઓછી થવાનું નામ નથી લઈ રહી. બુરહાનની પ્રથમ વર્ષી પર હિંસાની આશંકાને જોતા કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તંત્ર દ્વારા અમરનાથ યાત્રા પણ એક દિવસ માટે રોકી દેવામાં આવી છે. અમરનાથ બાબાના દર્શને જતા યાત્રાળુને રોકવામાં આવ્યા છે. સાથે જ પોલીસ અને આર્મી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. આ સાથે પુલવામા જિલ્લાના બુરહાનના વતન ત્રાલમાં કરફ્યુ લગાવાયું છે. પુલવામા, ફુલગામ, શોપિયા અને અનંતનાગ જિલ્લામાં કેટલાક સ્થળોએ બુરહાનના સમર્થકો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા, જે બાદ તંત્ર દ્વારા ત્રાલમાં અનિશ્ચિતકાળ સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે 8 જુલાઈ 2016 સેના સાથે ઘર્ષણમાં વાનીને ઠાર કરાયો હતો. પાછલા થોડા વર્ષોમાં વાની ગાડીમાં પોસ્ટર બોય બની ગયો. 22 વર્ષનો વાની ફેસબુક પર હંમેશા એક્ટિવ રહેતો અને સતત પોસ્ટ કરતો હતો. ફેસબુક દ્વારા અનેક યુવાનોને ગેરમાર્ગે દોરીને હિઝબુલમાં જોડાયા હતા. બુરહાન પર 10 લાખનું ઇનામ રાખવામાં આવ્યું. બુરહાને 15 વર્ષની ઉંમરે જ હથિયાર હાથમાં લઈ લીધા હતા. તે સુરક્ષા જવાનોને છેતરવા માટે હંમેશા સેનાના કપડાં પહેરીને ફરતો હતો. મોટા ભાઈ ખાલિદના મોત બાદ બુરહાનને બંદૂકમાં હાથમાં ઉપાડી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જમ્મુના પૂંછ સેક્ટરમાં આવેલા નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના રેન્જર્સોએ ફરી એકવાર પોતાના નાપાક ઈરાદાઓ સ્પષ્ટ કરતા યુદ્ધ વિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું હતું. ત્યારે આ ઘટનામાં એક ભારતીય જવાન અને તેની પત્નીનું મોત થયું છે. પાકિસ્તાને આજે ફરી એકવાર પોતાના નાપાક ઈરાદાઓ સ્પષ્ટ કરતા યુદ્ધ વિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું હતું. જમ્મુના પૂંછ સેક્ટરમાં આવેલ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના રેન્જર્સોએ ફાયરિંગ કર્યું, જેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે પાકિસ્તાનના ફાયરિંગમાં એક ભારતીય જવાન અને તેની પત્નીનું મોત થયું છે. આ જવાન રજા પર પોતાના પરિવારને મળવા માટે ઘરે આવ્યો હતો ને સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આજના ફાયરિંગમાં 80 મીમી અને 120 મીમી મોર્ટારના ગોળાનો ઉપયોગ કર્યો. સાથે જ આર્મીની ચેકપોસ્ટ અને ગામોને નિશાન બનાવવાની ફાયરિંગ કર્યું. પાકિસ્તાન સતત ફાયરિંગ કરીને ઘુસણખોરોની મદદ કરી રહ્યું છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના બાંદીપોરના હાજિન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ આર્મીની એક ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા છે. મહત્વનું છે કે આતંકી બુરહાન વાનીની વર્ષીના પગલે પહેલાથી જ હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જેના કારણે કાશ્મીર ઘાટીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પુલવામા જિલ્લામાં ત્રાલ, કુલગામ, શોપિયા અને અનંતનાગ જિલ્લામાં પણ અનિશ્ચિત મુદ્દતનો કર્ફ્યુ લાદી દેવાયો આવ્યો છે. તેમાં તકેદારીના ભાગરૂપે આજના દિવસ માટે અમરનાથ યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગત વર્ષે 8 જુલાઈ 2016 રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુરહાન વાની ઠાર થયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કોંગ્રેસની વર્તમાન સ્થિતિને લઈને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરે પાર્ટીની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરે જણાવ્યું છે કે પાર્ટીએ સંગઠનને નજરઅંદાજ કરવાની કિંમત આજે ચૂકવવી પડી રહી છે. કોંગ્રેસની વર્તમાન સ્થિતિને લઈને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરે પાર્ટીની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરે જણાવ્યું કે પાર્ટીએ સંગઠનને નજરઅંદાજ કરવાની કિંમત આજે ચૂકવવી પડી રહી છે. ચિદમ્બરે જણાવ્યું હતું કે યુપીએ 1 અને યુપીએ 2 સરકારના કાર્યકાળ દરમિયાન કાર્યકર્તાઓની સંગઠનની ઉપેક્ષા થઈ હતી. 10 વર્ષના કાર્યકાળ દરમિયાન અમુક જ વ્યક્તિઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું, એવા કોઈ પરિવર્તન થયા ન હતા. એમાં સંગઠને પણ નજરઅંદાજ કરવામાં આવ્યું. ચિદમ્બરે જણાવ્યું કે હાઈકમાન્ડના નીરસ વલણના કારણે જિલ્લા અને પ્રદેશ સ્તરના સંગઠનો નબળા પડતા ગયા અને અમે કંઈ કરી શક્યા નહીં. કોંગ્રેસ અધ્યક્ષ તરફ ઇશારો કરતા જણાવ્યું કે સ્પષ્ટ રીતે તેમની જવાબદારી બનતી હતી કે તેઓ કાર્યકર્તાઓમાં ઉત્સાહ બનાવી રાખે, તેમજ યોગ્ય કામ કરનારાઓને યોગ્ય પદે નિમણૂક મળે તે પણ જરૂરી હતું, પરંતુ તેવું થઈ શક્યું નહીં. પૂર્વ નાણામંત્રીએ જણાવ્યું કે પ્રદેશ અને જિલ્લા સ્તર પર સંગઠનની ઉપેક્ષા કોંગ્રેસને ભારે પડી, જે બાબત પાર્ટી માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનો સામનો RSS જેવા ભયંકર અને પાવરફુલ સંગઠન સામે છે, જેના તુલનામાં કોંગ્રેસ સંગઠનની દ્રષ્ટિએ ઘણી નબળી જોવા મળી રહી છે. રાજના અને ઇન્દિરા ગાંધીના સમયની તુલના કરતા જણાવ્યું હતું કે તે સમયે ઇન્દિરાજીએ માત્ર કેટલાક પૂર્વ કોંગ્રેસી નેતાઓ અને હારેલા થાકેલા સમાજવાદી નેતાઓનો સામનો કરવો પડ્યો હતો, જેથી તેઓ 3 જ વર્ષમાં ફરી સત્તામાં આવવામાં સફળ રહ્યા. પરંતુ આજે કોંગ્રેસનો સામનો RSS જેવા એક શક્તિશાળી સંગઠન સામે છે, તે દેશમાં ખૂબ જ મજબૂત છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બીકાનેરની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. વધુ માહિતી આપીશું, પરંતુ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો
શિકંજો ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર હવે થશે ગુનાઓનો પર્દાફાશ દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ બાદ ફરીથી આપનું સ્વાગત છે. રાજસ્થાનના બીકાનેર શહેરમાં ગીચ રહેણાક વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 1 ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બીકાનેરમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. 5 લોકોના મોત થયા છે, જ્યારે 1 ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટના લીધે આસપાસના ઘરોને નુકસાન થયું છે. ઘટના સ્થળે SDRFની ટીમ પહોંચી ગઈ છે અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કાટમાળની નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે, જેના કારણે કાટમાળ હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટના સ્થળે પોલીસ અને તંત્રના અધિકારીઓ પહોંચી ચૂક્યા હતા, પરંતુ આ દુર્ઘટનાથી લડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો આસામમાં ભારે પૂરના કારણે મોટા ભાગના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતમાં મૃત્યુ આંક 22 ઉપર પહોંચી ગયો છે. આસામનો અડધો ભાગ પૂરથી અસરગ્રસ્ત છે અને 17 જિલ્લાઓમાં આશરે 4.5 લાખ લોકોની અસર થઈ છે. નલબારી, કરીમગંજ અને દક્ષિણ સલમારા જિલ્લાઓ દીઠ 1 વ્યક્તિ ડૂબવાનો આંક છે અને મૃત્યુઆંક 22ને પહોંચ્યો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ અનુસાર રાજ્યના 35 જિલ્લામાંથી 17 પૂરથી પ્રભાવિત થયા, જ્યારે 4.5 લાખ લોકો પર અસરગ્રસ્ત જિલ્લાઓમાં લખમીપુર, બોલીગાંવ, જોરહાટ, ગોલગાબાટ, સાચર, ધુમાજી, બિસ્વનાથ, કરીમગંજ, સુનિતપુર, મોરજીલી, બારપેટા, નાગાવ, નલબારી, શિવસાગર, મોરીગાંવ, હેલાંગાંડી અને ચિરાંગ છે. અહેવાલ પ્રમાણે કરમગંજની બારકવેલીમાં 1.61 લાખ લોકો સૌથી વધારે અસરગ્રસ્ત છે, જ્યારે બ્રહ્મપુત્રા ખીણમાં આવેલા લખીમપુરમાં 77,974 લોકો પૂરગ્રસ્ત છે. 181 રાહત શિબિરોમાં અને કેન્દ્રો 20,000 રહેનારે સંકટ સહાય માટે 11 જિલ્લાઓમાં સુયોજિત કરવામાં આવી છે. જોરહાટ, સોનિતપુર, ગોલાપારા અને ધ્રુબી જિલ્લાઓમાં ભયજનક સપાટી પર વહી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પૂરને કારણે લોકો સહિત લગભગ 1 લાખ મોટા અને નાના પ્રાણીઓ અસરગ્રસ્ત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શુક્રવારે સીબીઆઈએ લાલુ યાદવના 12 જગ્યા દરોડા અને રાબડી દેવી સહિત સમગ્ર પરિવારની પૂછપરછ કરી હતી. આરજેડી નેતા લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે, ત્યારે બીજી તરફ ઈડી દ્વારા લાલુ યાદવની દીકરી તેમજ રાજ્યસભા સાંસદ મીસા ભારતી અને તેના પતિ શૈલેષ કુમારના 3 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. 8,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ સંદર્ભે તેમના પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બિજબાસન, સૈનિક ફાર્મ, ઘીટોરની પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શૈલેષ અને મીસા પર બ્લેક મનીને વ્હાઇટ કરવાનો આરોપ છે. આ ઉપરાંત મીસા ભારતી પર 1,000 કરોડ રૂપિયાની કથિત બેનામી પ્રોપર્ટી રાખવાનો આરોપ છે. બેનામી લેન્ડ ડીલના આ મામલામાં મીસા પર જમીનની લેણદેણ અને ટેક્સ ચોરીનો પણ આરોપ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. મુંબઈમાં 1993 સિરિયલ બ્લાસ્ટ મુદ્દે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સિરિયલ બ્લાસ્ટનો આરોપી કદીર અહમદની નજુબાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને યુપી એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને કદીર અહમદની ધરપકડ કરી હતી. મુંબઈ 1993 સિરિયલ બ્લાસ્ટના આરોપી કદીર અહમદની નજીબાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને યુપી એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને કદીર અહમદની ધરપકડ કરી હતી. મુંબઈ બ્લાસ્ટમાં હથિયારોની સપ્લાયમાં તે સામેલ હતો. ગુજરાત પોલીસ ટ્રાન્ઝિસ્ટ ડિમાન્ડ પર તેને સાથે લઈ ગઈ છે. 1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં તેના પર હથિયાર સપ્લાય કરવાનો આરોપ હતો. બ્લાસ્ટ માટે ટાઈગર મેમણ દ્વારા આપવામાં આવેલા હથિયારો અને વિસ્ફોટકોને જામનગરમાં ઉતારવામાં કદીરનો રોલ હતો. મહત્વનું છે કે 24 વર્ષ બાદ ટાડા કોર્ટે ગેંગસ્ટર અબુ સાલેમ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. એક આરોપી અબ્દુલ કયુમને નિર્દોષ છોડી મૂક્યો હતો. સીબીઆઈ વતી વકીલ દીપક સાલ્વીએ દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
તમામ પર હત્યા, ગુનાહિત કાવતરું અને દેશદ્રોહનો આરોપ હતો. ઉલ્લેખનીય છે કે 12 માર્ચ 1993 રોજ 12 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોના મોત અને 713 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જર્મનીના શહેર હેમ્બર્ગમાં આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર G20 દેશોના નેતાઓએ મહોર લગાવી છે. આતંકવાદના મુદ્દે G20એ એક નવો મુદ્દો પસાર કર્યો છે. સિક્કિમ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવની પરિસ્થિતિ વચ્ચે બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના વખાણ કર્યા. બંને દેશોના વડા આમને સામે આવ્યા. અહીં પોતાના સંબોધનમાં બંને એકબીજાના જોરદાર વખાણ કર્યા હતા. G20 સમિટમાં સંબોધિત કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આતંકવાદના વિરુદ્ધમાં ભારતના મજબૂત સંકલ્પના વખાણ કર્યા હતા. બીજી તરફ પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જિનપિંગની ચેરમેનશીપની બ્રિક્સમાં સકારાત્મક મોમેન્ટ જોવા મળી છે. તેમણે આગલી બ્રિક્સ સમિટ માટે શુભકામનાઓ આપી. રાષ્ટ્રપતિ શી કી અધ્યક્ષતા મેં બ્રિક્સ કી ગતિશીલતા તથા પોઝિટિવ મોમેન્ટમ ને હમારે આપસી સહયોગ કો ઓર ભી ગહેરા કિયા હૈ. મેં રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ કો આને વાલી 9મી બ્રિક્સ સમિટ કે લિયે બહોત બહોત શુભકામનાએ દેતા હું તથા ભારત કી તરફ સે ઉનકો મેં પૂર્ણ સમર્થન દેતા હું. ચીની રાષ્ટ્રપતિના સંબોધન પહેલા બ્રિક્સ દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને સૌથી મોટો સુધાર GST વાત કરી હતી. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરવામાં આવેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે GST સમગ્ર ભારત એક માર્કેટ બની જશે. અમારા નિર્ણયથી વૈશ્વિક પરિસ્થિતિઓ પર વધુ સારી અસર થશે અને વેપારમાં સરળતા થશે. વૈશ્વિક આર્થિક ગ્રોથ માં સુધાર નજર આ રહા છે. ભારત કી સ્વયં કી અર્થવ્યવસ્થા તેજી સે આગે બઢ રહી હૈ. ઇસ વર્ષ GDP ગ્રોથ 7% સે અધિક હોને કી સંભાવના હૈ. ભારત કા રિફોર્મ એજન્ડા લગાતાર આગે બઢ રહા હૈ. પિછલે સપ્તાહ લાગુ હુઆ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારત કે પિછલે 70 સાલ કે ઇતિહાસ કા સબસે બડા ટેક્સ રિફોર્મ હૈ. इससे बिजनेसेस को मदद मिलेगी, GDP का विस्तार होगा. વડાપ્રધાન ને બ્રિક્સ દેશોની બેઠકમાં પ્રોટેક જીસીમ નામનો સવાલ ઉઠાવ્યો. મોદીએ કહ્યું કે હાલના સમયમાં દુનિયાને બ્રિક્સ લીડરશિપની જરૂર છે. ભારત ક્લાઇમેટ એગ્રીમેન્ટને એક સારી ભાવના સાથે લાગુ કરશે. હમે એન્શ્યોર કરના હોગા કે આંતરરાષ્ટ્રીય વિત્તીય સંસ્થાએ વિશ્વ કે મોજુદા આર્થિક બેલેન્સ કો પૂરી તરહ સે રિફ્લેક્ટ કરે. બ્રિક્સ રેટિંગ એજન્સી કી શીઘ્ર સ્થાપના હમારા સાંજા લક્ષ્ય હોના ચાહીએ. સમિટના અંતમાં G20 નેતાઓએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું, જેમાં દુનિયાભરમાં કોઈ પણ પ્રકારના ત્રાસવાદની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી. નેતાઓએ આતંકવાદ અને આતંકને નાણાકીય મદદ કરનારા વિરુદ્ધ એક થવાની વાત પણ ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોના અંતે વાત કરીએ તો વાલ્મીકી સમાજને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપ મામલે કોર્ટમાં હાજર ન રહેતા રાખી સાવંતની જામીન રદ કરવામાં આવી છે અને કોર્ટે આ મામલે વોરંટ પણ ઇસ્યુ કર્યું છે. લુધિયાણાની એક કોર્ટે અભિનેત્રી રાખી સાવંતને આપવામાં આવેલી જામીન રદ કરીને તેની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. રાખી સાવંત પર વાલ્મીકી સમાજને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. કોર્ટે ગત ગુરુવારે જ રાખીની જામીન અરજી પર મંજૂર રાખી હતી, તેમજ શુક્રવારે રાખીને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો. ગુરુવારે રાખી સાવંત પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેરીને કોર્ટમાં હાજર થઈ, તેમજ પોતે સરેન્ડર કરી જામીન મેળવી હતી. જોકે જામીન મેળવ્યા બાદ તેણે શુક્રવારે પણ કોર્ટ સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તે કોર્ટમાં હાજર ન થતા તેની જામીન રદ કરી દેવાઈ છે. ગત મહિને પણ કોર્ટે રાખી સાવંત સામે બિનજામીનપત્ર વોરંટ જાહેર કર્યું. કોર્ટે પોલીસને પણ આદેશ આપ્યો કે રાખી સાવંત 7 જુલાઈએ કોર્ટમાં હાજર થાય, તેના પર નજર ખાય. કોર્ટમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે રાખીએ ગત વર્ષે એક ટીવી શો દરમિયાન વાલ્મીકી સમાજને લઈને ટિપ્પણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં સંપન્ન કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ, કારણ કે સમાચારોનો પ્રવાહ અહીં સતત ચાલુ હોય છે. નમસ્કાર.